ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં આવશો. ચેનલ માનવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો અત્યારમાં ફ્રી થઈ ગયા અને જવાનું છે રાયડો કાઢવા, કેમ કે કાલે તો હલર કાંઈ આવ્યું નહોતું, એટલે આજે અત્યારમાં આવે છે 9 વાગ્યા અને અત્યારમાં હલર આવવાનું છે, એટલે અત્યારમાં આપણે બધા ફ્રી થઈને વ્યા જાય છે. ગુડ મોર્નિંગ જય માતાજી. જીરું આપણે કાઢ્યું હતું, આજે બહુ લાગશે. નીકળ જાય ને તો સારું, પણ કાલ તો કઈ નીકળ્યા નહી. હવે આજ કીધું ફટાફટ કાઢી નાખીએ, ત્યારે આવે છે હલર. તો હવે વ્યા જઈશું વાડીએ. હાલો હાલો વ્યા ગયા છોલા, હા બધું લઈ જવાનું, બુંગણ ને સલાકાન થેલ્યું ને પાણી ને, તો પાણી નો આપણે આ બધું કેરબો ભરી લીધો છે. કીધું પછી ઉપાદી નહીં, નાથી વારી ઘણી આવવું નહીં, એટલે પાણી નો કેરબો ભરી લીધો અને સલાકાન બુંગણ ને બધું ભેગું કરી લીધું છે. ને આપણે રાયડો હજી એમનામ પડ્યો છે, કાંઈ ભેગો કરેલો નથી, એટલે લગભગ તો ભેગો કરવાનો ટાઈમે નહીં આવે. ત્યાં તો હલર આવી જાય છે અને બધું એમને મારતું જવું પડશે. તો હાલો વ્યાજે વાડીએ, ચાલો તો વાડીએ પહોંચી ગયા આપણે. અને હવે તો હલરની રાહ જોવાની છે અને રાયડો જો આપણે 3-4 દિવસ વાઢ્યો, ત્યાં બધો વઢાઈ ગયો હતો અને હવે હુકાઈ ગયો છે ઘણો ખરો. જાજો લીલો તો કાંઈ છે નહીં, કેમ કે ઉપલે આઈડિયામ થોડોક લીલો હતો, બાકી તો ઓલો તો બધો હુકાઈ ગયેલો જ હતો. એટલે હવે ઘડીક વાર હલર આવે એટલી વાર રાહ જોઈશું. તો જો આપણે આ બધું રાયડો ભેગો કરવાની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે હલરને થોડીક વાર લાગે એવી હતી, એટલે કીધું આપણે તો ભેગો મંડી કરવા, કેમ કે હલરના થોડાક પાર્ટ્સ તૂટી ગયા છે, એટલે એ રિપ્લેસ કરવાના છે, એટલે કે થોડીક વાર લાગશે. તો કીધું આપણે ભેગો મંડી કરવા. અને ભેગો જો આપણે આ બાજુનો ખૂણો કરી નાખ્યો અને આ બાજુ લઈ લીધું છે, અને ભેગો ઘણો એ બધો કરી નાખ્યો છે અને આ બાજુ ભેગો કરવાનું ચાલુ જ છે. કીધું હલર આવે ત્યાં સુધી તો ભેગો કરવા માંડવી, તો પછી એટલી તકલીફ ન પડે. ઓલું તો કીધું હારવાનું થાય છે, પાછું ઓરવાનું થાય, એટલે કીધું બધું ભેગું થાય છે તો ભેગો થાય ને એટલો ભેગો કરી નાખવી. એટલે આ બાજુ મીડા ભેગો કરવા અને ભેગો થાય એટલો હલર આવે ને ત્યાં સુધીમાં કરી જ નાખવો છે, કેમ કે પછી ખાલી ઓરવાનું જ રહે, બહુ માથાકૂટ ન રહે. એટલે પછી માણસો ઘટે ભેગો કરવાનો થાય અને ઓરવાનું થાય, એટલે કીધું ભેગો થાય ને એટલો ભેગો કરી નાખવી. કાંઈક આ બાજુ કરશું અને કાંઈક ઓલી બાજુ કરશું, કેમ કે આ લાંબો સાહ છે ને, એટલે બધો જ એકારે નહીં થાય. આ બાજુ આટલો ખૂણો લઈશું ને ત્યાં ઘણો ખરો આને ભેગો થઈ જાય છે. અને આમાં હમાશે નહીં, એમ કે એક બુંગણ આપણે અહીંયા રાખ્યું અને એક બુંગણ અહીંયા રાખ્યું, બે રાખ્યા તો બે આયન એને ભરાઈ જાય છે. અને ઓલ કરતો નીચે તો આપણે પછી બીજું ના ખડું કરીને એવડો એ બધું ભેગો કરી નાખશું, એટલે બે જગ્યાએ કીધું કાઢ નાખશું હલર, પછી ફેરવી નાખશું. તો હાલો ફટાફટ મંડી ભેગો કરવા ઘડીક. Thank you.
જો ખરેખર નો તડકો થઈ ગયો અને હારવાનું અત્યાર સુધી આપણે આંખો આંખ ચાલુ જ હતું, કેમ કે ચાલુ કર્યું તેનું એક ધારું ચાલુ જ હતું, પાણી પીવા બેસવી જ, બાકી પોરો ખાધો નથી. અને હારવાનું આપણે થોડુંક રહ્યું છે, આ બાજુ થોડુંક છે અને થોડુંક આ બાજુ છે, બાકી તો બધું હરાઈ ગયું. અને હવે થઈ ગયો તડકો એટલે લાગી ગઈ છે ભૂખ, એટલે જવું છે હવે જમવા. કે નથી લાગી? અને હલર નો હજુ કઈ નેઠો નથી એટલે કીધું જમી આવી, જમવાનું તૈયાર થઈ ગયું છે. બાની નો ફોન આવ્યો હતો, બાની ઘરે છે એટલે કે જમી જાઓ, જમવાનું તૈયાર થઈ ગયું છે. તો કીધું જમી આવી પેલા અને પછી એટલે આવીને હારશું. તડકો ખરેખર નો થઈ ગયો છે અને બહુ લાગે છે. હમણાં થી બે વાર થી આપડે એવું જ થાય છે, એક ઝીરું કાઢ્યું ત્યારે એવું થયું હતું અને પાછું આજે એવો ને એવું જ છે. કેમ કે ખરા બપોર લીધો હે એક, આપણે આવીને ઘડીક વાર બેઠા, કીધું ભેગા કરવાનું નહીં થાય, નેઠો કાંઈ હતો નહીં એટલે કીધું ઘડીક વાર બેસવી. તે 10:30 વાગ્યા બેઠા, પછી પપ્પા આવ્યા કે હલર તો હજી ઘડીક આવશે નહીં, ઘડીક વાર કે ભેગા મંડો કરવા, તો કીધું ભેગા મંડી કરવા. તે ભેગા કરી કરીને થાક્યા તો હજી હલર તો આવ્યું નહીં. હવે વ્યા જઈશું ઘરે થાકીને. હાય, તો જો આપણે આવી ગયા ઘરે અને આ બાજુ જો આવીને તરત ભજીયાની મંડી તૈયારી થવા, કેમ કે ભજીયા તો બાઈ બનાવ્યા નહોતા, પછી ઠરી જાય એટલે મજા ન આવે, કીધું ગરમા ગરમ જ ખાવાના છે એટલે આવીને મેં ફટાફટ બનાવી નાખ્યું એટલે બાઈ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું હતું. તો આ બાજુ લોટ ને બોટ ને બધું એમાં મસાલો નાખીને કમ્પ્લીટ કરીને રાખ્યું હતું. અને આ બાજુ હા એ રબડું, એટલે બસ એ રબડું તૈયાર કરીને રાખ્યું હતું એટલે હવે આવીને જો આ બાજુ મૂકવાનું ચાલુ થઈ ગયું છે. ચટણી કમ્પ્લીટ છે અને આ બાજુ મીઠાઈ આવી ગઈ છે, જલેબી અને સાટા. અને આ બાજુ શું બનાવ્યું? શાક ને રોટલી, શાક ને રોટલી તૈયાર છે. અને એ જો આ બાજુ બેસી ગઈ છે જમવા. કાંઈ જુ હજી બધું બતાવી દે કાંઈજી. તો હવે જો થોડાક ભજીયા થાય એટલે ગરમા ગરમ કરી દઈએ ચાલુ, કેમ કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, ઓલરેડી 1:30 વાગી ગયો છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે. અને ફટાફટ જમીન પછી હલર આવે એટલે આપણે વયું જવાનું જ રહે. મસ્ત બનાવે છો ભાઈ, ગોટા ખાવાની મજા આવશે. હાલો મેથી ના ગોટા ખાવા બધાય. તડકો એવો લાગ્યો છે ને ભાવશી હારે કા, બહુ મજા આવે, હેરાન થઈ ગયા તો બધા આયા થાય ફરે તો હવે આવો હાલો ગોટા ખાવા બધાય. મેથી ના તો મસ્તી ના છે, કામ કર્યું એટલે ભાવે જ ને, કેમ કે તડકો એવો લાગ્યો છે ને. કમાઈ આપણે સવારના ગયા ત્યારના આંખો આંખ એમના મસ્તા હતા, કીધું ભેગું થઈ જાય તો પછી માથાકૂટ નહીં અલર આવે એટલે કાઢવાનું જ રહે. ચાલો તો આ બાજુ થઈ ગયું છે પીરસવાનું ચાલુ. તો આ બાજુ જો બેસી ગયા બપોરો કરવા અને જમવાનું થઈ ગયું ચાલુ. તો જો આપણે સા પાણી પી લીધા અને અલર આવી ગયું છે, 1:30 વાગ્યા અલર આવી ગયું છે. તો આપણે ફટાફટ વયું જવાનું છે વાડીએ. આવી ગયા વાડીએ અને જો અલર આવી ગયું છે, અલર આપણે આગળ જ હતું અને થોડુંક આપણે ભેગું કરવાનું બાકી રહી ગયું છે અને અલર ચાલુ કરી દઈશું.
પેલો પાળો પૂરો કર્યો અને આ બીજો પાળો ચાલુ કર્યો, એ પૂરો થવા આવ્યો જાજો છે નહીં. અને જો સાંટા ચાલુ થઈ ગયા છે, કોક સાંટા પડે છે અને વાજા બાજા થઈ ગયા છે, એટલે ફટાફટ કીધું પૂરું થઈ જાય ને તો પછી ગમે વ્યવસ્થા થઈ જાય, કેમ કે નીકળી ગયું એટલે પછી વ્યવસ્થા થઈ જાય આપણે ગમે ના કરી હોય ના, એટલે ફટાફટ આટલું કાઢી નાખવી. તો જો આપણે રાયડો નીકળી ગયો, એક ઢગલો પાછળ કર્યો, એક ઢગલો આગળ છે અને એમ એની દીદી બે ગયા હતા ઠેલ્યું અને ઓલા બાંધવાના એને સટકા ને એવું લેવા કા દીદી દીદીને માન્યતા બે હારે આવ્યું કબડા એ અહીંયા જો અમે મકાન ટુ ને ના બે રમતું તો અત્યાર સુધી, હવે અત્યારે પૂરું થઈ ગયું ને એટલે આવ્યું ને ઠેલ્યું ભરીને આપણે જો રિક્ષા આવી ગઈ છે એટલે ભરીને આપણે લઈ જવાનો છે, કેમ કે પછી વરસાદનું અહીંયા ખોટે ખોટું જોખમ રાખવું એ કરતાં કીધું લઈ જવી, એટલે ભરીને આપણે ઠેલ્યું ભરી લઈશું અને ભરીને લઈ જ જઈશું એટલે પછી માથાપુરનો રે મેં સાટાની. તો જો આપણે ઠેલ્યુંનું કામ ડન થઈ ગયું, બધી ઠેલ્યું ભરાઈ ગઈ અને ઠેલ્યું બધી વેચ ગઈ છે, સામે જો આ મકાન દેખાય ને ના જ આપણે રાખવાની છે, બીજી ક્યાંય રાખવાની નથી, કેમ કે હજીને ધાર કરવાની થાય છે એટલે કે હમો કરવાનો થાય ને એટલે એ નાઈને રાખ્યો છે, અત્યારે વરસાદનું કીધું નાઈને મૂકી દઈ અને બધા મીંડા છે હાલવા, ઘરે કીધું નહીં લઈ જાઓ આઈને રાખી દે, આપણે વાડીને વાડી મોટ બાપુની એની જ વાડી છે એટલે કીધું નાઈને રાખી દઈ, તો રાયડો ના રાખી દીધો અને બધા વેચેશું ઘરે, કેમ કે સો વાગી ગયા છે એટલે બધા વેચેશું ઘરે, બધા બહુ જ થાક્યા છે અને બધા જો હાલતા થઈ ગયા છે.